જય હિન્દ દોસ્તો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં એક નવા ટેબલ કાયદાના નવા તથ્ય ટેબલ નંબર અઢાર સાથે તો મિત્રો તમે ફટાફટ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને તે લોકો પણ અત્યારે જ આપણી સાથે જોડાય અને આ લેક્ચર સિરીઝનો લાભ મેળવી શકે સાથે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને કમેન્ટમાં જરૂરથી જણાવશો તો મિત્રો શરૂ કરીએ ટેબલ નંબર તો આ ટેબલ નંબર અઢારમાં મિત્રો આપણે શેના વિશે ભણવાનું છે તો કે ત્રણ અગત્યના કન્સેપ્ટ કે જે તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો સ્ક્રીન પર જોઈ શકો છો કે જે તમને બહુ જ અઘરા લાગતા હોય અઘરા મીન્સ કે અહીંયા તમને કન્ફ્યુઝન થતું હોય કે અહીંયા ખરેખર શું આવશે દુર્વિનિયોગ વિશ્વાસઘાત ઠગાઈ આ છે શું બધું કે બધું ભેગું થતું હોય એવું તમને લાગે તો મિત્રો આ ત્રણેય કન્સેપ્ટને આજે આપણે ખૂબ જ મસ્ત રીતે તૈયાર કરવાના છે કદાચ થોડો વિડીયો લાંબો થઈ શકે કારણ કે આ કન્સેપ્ટ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ અને સાથે સાથે એનાથી સંબંધિત અગત્યની કલમો વિશેની પણ આપણે માહિતી મેળવી છે તો કદાચ વિડિયો થોડો લાંબો થાય પણ ચિંતા નથી એ તમારો સમય છે એ વસૂલ હશે એની મારી ખાતરી છે કે તમે દુર્વિનિયોગ તો ક્યાંય નથી ભાઈને એટલું જ કહેવામાં આવે કે ભાઈ અગત્યનું નથી આ વિશ્વાસઘાત તો એ અગત્યનું છે ઠગાઈ અગત્યનું પણ મિત્રો દુર્વિનિયોગ પણ અગત્યની કલમ છે અને એ દુર્વિનિયોગ અને ગુનાહિત વિશ્વાસઘાત આ જ બંને કલમો એકબીજામાં મિક્સ થતી હોય છે

તેવી મિલકતનો બદ ઇરાદાથી ઉપયોગ કરે છે દુર્વિનિયોગ એટલે દુરુપયોગ શું થાય ભાઈ દુરુપયોગ થાય તો કે જો કોઈ વ્યક્તિ એ મિલકત એની પોતાની નથી તેમ છતાં પણ બદ ઇરાદાથી અપ્રમાણિકપણે એ મિલકતનો ઉપયોગ કરે છે દુરુપયોગ કરે છે તો તેને દુર્વિનિયોગ કર્યો ગણાય હવે તમે તમારા મિત્રને બાઇકનું ધ્યાન રાખવાનું કીધું કે ભાઈ મારી ગાડી અહીંયા પડી છે તું ધ્યાન રાખજે હવે એ ગાડી તમે ત્યાં મૂકીને ત્યાંથી નીકળી ગયા અથવા તો તમે ન પણ કીધું ચાલો બંનેમાંથી કોઈ પણ છે તો બધું જ એમાં કોઈ ચિંતા કરવાની નથી કે તમારી બાઈક ત્યાં પડી છે અને તમારો મિત્ર છે એ તમને પૂછ્યા વગર એ બાઇક લઈને પોતાના કામે નીકળી જાય છે તો અહીંયા તમારા મિત્રએ શું કર્યું દુર્વિનિયોગ કર્યો શું કર્યું કહેવાય દુર્વિનિયોગ કર્યો કહેવાય એનો અધિકાર નહોતો એ બાઇક ઉપર તેમ છતાં પણ એણે પોતાના કામમાં એ મિલકતને લીધી તો અહીંયા શું કર્યું દુર્વિનિયોગ તમને એમ લાગશે કે શું આને દુર્વિનિયોગ કહેવાય હા એને જ દુર્વિનિયોગ કહેવાય આપણે કન્સેપ્ટ નથી સમજાય એટલા માટે આપણને આવા ડાઉટ થાય છે અને કન્સેપ્ટ આપણે યુવા કરિયર એકેડમી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં કાયદાના વિડિયો કોર્સમાં સમજાવ્યા છે કે જેનો પણ

આપણે ભણવા ગયા છીએ બેન્ચ પર બોલ પેન પડી છે જો ખાસ સમજો તમને એવું થાય કે આવાય ગુણ પણ આમાં ગુણ દાખલ ન થાય વસ્તુ અલગ છે પણ આને કન્સેપ્ટ કહેવાય અને આપણે કાયદામાં કન્સેપ્ટ ભણવાનો છે આપણે ક્યાંય ન્યાય આપવાનો નથી બરાબર છે આપણે કન્સેપ્ટ જ ભણવાનો છે કે ખરેખર આ જ દુર્વિનિયોગ છે કે કોઈ વ્યક્તિના બેગની બાજુમાં બેન્ચ પર બોલ પડી છે અને આપણે એ બોલ પેન લઈને લખવા લાગીએ તો આને શું કહેવાય દુરુપયોગ કહેવાય દુર્વિનિયોગ કહેવાય ક્લિયર છે બાબત કે જે કોઈ મિલકત આપણી નથી તેવી મિલકતનો બદ ઈરાદાથી આપણે ઉપયોગ કરીએ છીએ તો એને શું કર્યું કહેવાય દુર્વિનિયોગ કર્યો ગણે સામાન્ય રીતે આવી સામાન્ય બાબતોમાં ગુના દાખલ થતા નથી કારણ કે નજીવી રકમ છે નજીવું નુકસાન હોય છે પણ મૂળ કન્સેપ્ટ સમજાવવાનો એટલો જ છે કે કોઈ પણ મિલકત કે જે તમારી ન હોય અને તમે બદ ઇરાદાથી અપ્રમાણિકપણે પોતાના ઉપયોગમાં લો છો તો એને દુર્વિનિયોગ કર્યો કહેવાય પણ હા તમારો મિત્ર તમને પૂછીને બાઇક લઈને જાય છે તો એ દુર્વિનિયોગ નથી તમારી બોલપેન તમારો મિત્ર તમને પૂછીને ઉપયોગ કરે છે એનાથી લખે છે તો એ દુર્વિનિયોગ નથી ક્લિયર છે મિત્રો દુર્વિનિયોગ ત્યારબાદ આપણે આગળ કન્સેપ્ટ જોવો છે ગુનાહિત વિશ્વાસઘાત ગુનાહિત વિશ્વાસઘાત તો દુર્વિનિયોગ બાદ અભ્યાસ કરવો છે ગુનાહિત વિશ્વાસઘાતનો તો કે કોને કહેવાય ગુનાહિત વિશ્વાસઘાત તો સૌ પ્રથમ એની શિક્ષા કઈ કલમમાં છે કલમ ચારસો છ માં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કલમ ચારસો પાંચમાં એની સજા કઈ કલમમાં કલમ ચારસો છ માં હવે જોઈએ એની વ્યાખ્યા અને પછી આનું પણ તમને ઉદાહરણ આપીશ કે જે કોઈ વ્યક્તિને કોઈ મિલકત ઉપર કોઈ પણ રીતે અધિકાર સોંપાયેલ હોય જે કોઈ વ્યક્તિને કોઈ મિલકત ઉપર કોઈ પણ રીતે અધિકાર સોંપાયેલ હોય અથવા તો આવી મિલકત ભાગીદારીમાં હોય કોઈ પણ રીતે અધિકાર સોંપાયેલ હોય અથવા તો આવી મિલકત ભાગીદારીમાં હોય અને તેવી મિલકતનો એ દુર્વિનિયોગ કરે તો તેણે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો ગણાય સામે જુઓ કે જે કોઈ મિલકત તમારી નહોતી તેમ છતાં તમે અપ્રમાણિકપણે તમારો અધિકાર નહોતો તેમ છતાં તમે અપ્રમાણિકપણે ઉપયોગ કર્યો તો દુર્વિનિયોગ હતો હવે અહીંયા વિશ્વાસઘાત કોને કહેવાય કે એ મિલકત ઉપર તમારો અધિકાર છે અધિકાર છે અને તમે એ મિલકતનો દુર્વિનિયોગ કરો છો દુરુપયોગ કરો છો હવે કોઈ ટુ વ્હીલર હોય એ તમારી અને તમારા મિત્રની બંનેની સૈયારી હોય હવે એનાથી તમે નક્કી એવું કર્યું હોય કે આપણે ક્લાસીસે જવાનું થાય ત્યારે બંને ટુ વ્હીલ લઈને જશું બાકી આ ટુ વ્હીલ ચલાવશું નહીં આવું તમારા બંને વચ્ચે કરાર થઈ ગયો નક્કી થઈ ગયું અને ટુ વ્હીલ તમારી ભાગીદારીમાં છે જો ખાસ સમજો કન્સેપ્ટ જ ક્લિયર કરાવવા છે મારે કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઉદાહરણો તમારી જાતે બનાવશો અને આપણે દરેક લેક્ચરમાં આપણા કાયદાના વિડીયો કોર્સમાં આ જ વસ્તુ શીખવાડી છે કે તમે કન્સેપ્ટ પકડો ગોખવાનું તો બિલકુલ નથી કાયદો એકદમ સરળ છે અને આ જ રીતે તૈયાર થઈ જાય છે કલમો યાદ રાખવી જ પડે સો રાખવી જ પડે બરાબર એના માટેની ટ્રીકું બનાવવા કરતાં બેટર છે કે તમે સીધી યાદ રાખી લો ટ્રીક બનાવો ટ્રીક પછી તમારે આવવાનું તો કલમમાં જ છે સમજાય છે એના માટે તમે સીધી કલમ યાદ રાખી લો કે ભાઈ દુર્વિનિયોગ ચારસો ત્રણમાં છે વિશ્વાસઘાત ચારસો પાંચમાં છે ઠગાઈ ચારસો પંદરમાં છે તમારે આને યાદ જ રાખવું પડે હા એ છે શું એ હું તમને સમજાવી શકું અને આપણે દરેક વખતે એવો જ પ્રયત્ન કર્યો છે કે આપણે તમને કન્સેપ્ટને સરળતાથી સમજાવી શકીએ તો અહીંયા શું હતું અને અહીંયા શું છે બંનેમાં તફાવત સમજવાનો છે મિત્રો અને આ બંનેનો તફાવત જ મહત્વનો છે બાકી ઉદાહરણ હું તમને ઢગલા મોઢે આપી દઉં તો કદાચ એ સમયે તમને સમજાઈ જાય આવા સો ટકા છે કે મેં અહીંયા તમને કીધું તમે તમારા મિત્રને કીધું અથવા તો ન કીધું બંને બાબત મેં તમને કહી દીધી તમે તમારા મિત્રને કીધું કે ભાઈ મારી ગાડી બહાર પડીશ ખાલી ધ્યાન રાખજે તમે શું એને અધિકાર આપ્યો તો તું લઈને આટો મારવા જાય છે નહોતો આપ્યો તેમ છતાં એ લઈને ગયો તો શું હતો ગુનો દુર્વિનિયોગ ગુનો હતો તો આ ઉદાહરણ થઈ ગયું મારું તમને એમ જ થાય નહી દુર્વિનિયોગ સમજાય વિશ્વાસઘાત વાંચો એટલે તરત મનમાં પ્રશ્ન થાય કે ભાઈ હું સામે દુર્વિનિયોગમાં આવું હતું તો વિશ્વાસઘાતમાં શું એટલા માટે કહું છું તમે બંનેના તફાવત ક્લિયર કરજો તો અહીંયા અને હવે અહીંયા જુઓ કે જે કોઈ વ્યક્તિને મિલકત ઉપર કોઈ પણ રીતે અધિકાર સોંપાયેલો છે શું થયેલું છે ભાઈ અધિકાર સોંપાયેલો છે

કોઈ જગ્યાએ બસ સ્ટેન્ડમાં તમે તમારી ટુ વ્હીલ પાર્કિંગ કરી છે અને તમે પાંચ દિવસ માટે બહાર મુસાફરીએ ગયા હવે તમે ત્યાં ટુ વ્હીલ પાર્કિંગ કરી છે એનો મતલબ એવો છે તમે એના પૈસા આપ્યા અને એ વ્યક્તિને ધ્યાન રાખવાની જવાબદારી આપીને અહીંયા તમારા બંને વચ્ચે કરાર થઈ ગયો કે તમારી મિલકત ટુ વ્હીલ એ મિલકત છે તો તમારી આવી મિલકતનું એ વ્યક્તિ ધ્યાન રાખશે અને એના માટેના તમે એને અધિકાર આપી દીધા કે હવે એને પૂછ્યા સિવાય એ ટુ વ્હીલ ત્યાંથી કોઈ કાઢી શકશે નહીં તો આ એને અધિકાર મળી ગયો અને હવે એ જ વ્યક્તિ જો તમારી ટુ વ્હીલને ત્યાંથી લઈને વેચી દેશે તો અહીંયા એને કયો ગુનો કર્યો કહેવાય ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કર્યો ગણાય અથવા તો ભાડા પેટે આપે તમે તમારા મિત્રને એક ફોર વ્હીલ તમારે વિદેશ જવાનું થયું સાંભળજો તમારે વિદેશ જવાનું થયું તમે તમારી ફોરવિલ તમારા મિત્રને આપીને ગયા કે ભાઈ મારી ફોરવ્હીલ તું તારા ઘરે રાખજે હું વિદેશ જાઉં છું તું એને સાફ સફાઈ કરજે ક્યારેક અને સમયાંતરે તું તારે તારા કામમાં તું લેજે વાંધો નથી તારે ક્યાંક જવાનું થાય બહાર તો તું જજે એમાં કોઈ વાંધો નથી એ બહાને મારી ફોરવ્હીલ છે એ સારી રહે આવું તમે તમારા મિત્રને કહી અને ફોરવિલની સાવી સોંપીને તમે વિદેશ જતા રહ્યા હવે તમે જેવા વિદેશ ગયા એટલે તરત જ તમારા મિત્રએ શું કર્યું આ ફોરવેલથી ભાડા ચાલુ કરી દીધા કે ફલાણા ફલાણા જગ્યાએ જવું હોય તો આટલા રૂપિયા સામે જવું હોય તો આટલા રૂપિયા આ ભાડા શરૂ કર્યા તો તમારા મિત્રએ શું કર્યું ગુનાહિત વિશ્વાસ ઘાત કર્યો ગણાય શું કર્યું ગણાય ગુનાહિત વિશ્વાસ ઘાત કર્યો કે તમારા બંને વચ્ચે એક કરાર હતો શું કરાર હતો કે એ વ્યક્તિ તેના પોતાના પર્સનલ ઉપયોગમાં લેશે ભાડા નહીં કરે તેમ છતાં પણ એણે શું કર્યું કરારનો ભંગ કર્યો એણે વિશ્વાસનો ભંગ કર્યો તો એને શું કહેવાય ગુનાહિત વિશ્વાસઘાત કે જ્યારે કોઈ મિલકત ઉપર તમે કોઈ વ્યક્તિને અધિકાર સોંપો છો અથવા તો એ મિલકત તમારી ભાગીદારીમાં હોય અથવા તો એ મિલકત સંબંધે તમારા વચ્ચે કોઈ કરાર થયા હોય અને જ્યારે આવા કરાર કરેલી વ્યક્તિ અથવા ભાગીદાર વ્યક્તિ અથવા તો તમે જેને અધિકાર સોંપો છે એ વ્યક્તિ જ્યારે એ મિલકતનો શું કરે દુરુપયોગ કરે દુર્વિનિયોગ કરે તો એને ગુનાહિત વિશ્વાસઘાત ગણાય ક્લિયર છે મિત્રો આપણે આટલું મહાભારત ખાલી એક કન્સેપ્ટ સમજવા કર્યું અહીંયા અધિકાર આપ્યો પણ હોય ન પણ આપ્યો હોય તેમ છતાં પણ દુરુપયોગ કરે એટલે શું ગણાય દુર્વિનિયોગનો ગુનો ગણાય જ્યારે અહીંયા અધિકાર આપ્યો હોય અથવા કરાર થયો હોવો જોઈશે ત્યારબાદ નેક્સ્ટ કન્સેપ્ટ આપણે સમજવો છે ઠગાઈ ઠગાઈનો કન્સેપ્ટ સમજવો છે કે ઠગાઈ એટલે શું ચીટિંગ ઠગાઈની વ્યાખ્યા મિત્રો કઈ કલમમાં આપી છે કલમ ચારસો પંદરમાં આપી છે અને એની સજા કઈ કલમમાં આપી છે કલમ ચારસો સત્તર માં ની વ્યાખ્યા કલમ ચારસો પંદરમાં સજા કલમ ચારસો સત્તર તમને પ્રશ્ન કઈ કલમ માં ચારસો સોળ માં છે કઈ કલમ કલમ ચારસો સોળ અને ખોટા નામે ઠગાઈ સજા કઈ કલમમાં છે ચારસો ઓગણીસ છે કઈ કલમમાં ચારસો ઓગણીસ તો ચારસો પંદર માં વ્યાખ્યા

ઠગાઈ કરી કહેવાય તમારા મોબાઈલમાં મેઇલ આવે કે એક કરોડ રૂપિયાનું બમ્પર લોટરી તમે જીત્યા ઓટીપી મોકલો તમે મોકલો ખાતામાં હતા એ સાફ થઈ ગયા અને શું કહેવાય ઠગાઈ કહેવાય કોઈ વ્યક્તિ આવે છે કોઈ બેન પાસે સમજો કોઈ વ્યક્તિ એક એક ઘરેણાં ધોવાવાળો વ્યક્તિ આવે છે કોઈ એક બેન પાસે અને બેનને વાત કરે છે કે બેન તહેવારો આવે છે લાવો તમારા ઘરેણાં ધોઈ આપો હવે પહેલાં બેન ઘરેણાં ધોવડાવવા માટે આપે છે ઓરિજિનલ ઢોળ હોય એ ધોતો જાય છે અને એના સ્થાને નકલી ઢોલ ચડાવી દે છે ટૂંકમાં ઘરેણા રંગી દેશે કલર કરી દે છે એટલે ચમકતા થઈ જાય છે તો અહીંયા શું થયું ઠગાય જ થઈ છે બીજું કશું થયું નથી શું થયું ઠગાય જ થઈ છે કોઈ વ્યક્તિએ તમને કીધું છે આજે લોટરી લોટરી ટિકિટ લોટરી કાર્યાલય રાખવું એ પણ ગુનો છે બસો ચોરાણું એ આઈપીસી હેઠળ કે તમે ઓથોરિટી અધિકાર ન ધરાવતા હો તો આવી લોટરીઓ રાખી શકતા નથી અને તમને કોઈ વ્યક્તિ લોટરીની ટિકિટ આપે કે ભાઈ હજાર રૂપિયાની ટિકિટ ચાલે લોટરી ખુલશે ત્યારે તને ઇનામ લાગશે તમે હજાર રૂપિયા આપ્યા ટિકિટ ખરીદી પછી ખબર પડી કે આવું તો કોઈ છે જ નહીં લોટરી કાર્યાલય તમારી સાથે શું થયું ઠગાઈ થઈ છે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમે મને આટલા રૂપિયા આપો અમે તમને આ મિલકત આ મુદ્દા માલ મોકલીએ આ વસ્તુ મોકલીએ છીએ તમે રૂપિયા ટ્રાન્સફર કરી દીધા મુદ્દા માલ પહોંચ્યો નહીં શું છે ઠગાઈ છે તો વારંવાર આવા ગુનાઓ બનતા રહેલા છે તો કે ઠગાઈ એટલે શું તો કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની મિલકત એને છેતરીને અથવા તો લાલચ આપીને લઈ લે તો એને ઠગાઈ કરી ગણાય શું કર્યું ગણાય ઠગાઈ કરી ગણાય હવે અહીંયા કોઈ કરાર થયેલો હોતો નથી ઠગાઈમાં કોઈ કરાર ન હોય કારણ તો સીધી જ વસ્તુ છે કે હવે મેં તમને મેલ કર્યો કે ભાઈ તમને આટલા રૂપિયાની લોટરી લાગી છે તમે મને આટલા ટ્રાન્સફર ફી જમા કરાવો એટલે અમે તમને પૈસા મોકલી દઈએ અહીંયા આપણા વચ્ચે ક્યાં કોઈ કરાર જ છે કશું છે જ નહીં તમે લાલચમાં આવ્યા અને તમે મને એ ટ્રાન્સફર ફી મોકલી અથવા ટ્રાન્ઝેક્શન ચાર્જ એ જે પણ આવતું હોય એ તમે મને રૂપિયા મોકલ્યા પછી તમે તપાસ કરી ખબર પડી કે આવું કોઈ એકાઉન્ટ જ નથી આ બધું ફ્રોડ છે તો ઠગાય ઠગાય એટલે ફ્રોડ ફ્રોડ કહીએ તો આપણને તરત સમજાય જઈએ કારણ કે અંગ્રેજી આપણે દીવાના તો ઠગાય એટલે કે ફ્રોડ થયું ગણાય કે જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની મિલકત છેતરીને અથવા તો લાલચ આપીને લઈ લે તો તેણે શું કર્યું ગણાય ઠગાઈ કરી ગણાય અને ખોટા નામે ઠગાય એટલે શું હું તમને કોઈ અન્ય વ્યક્તિનું નામ લઈ અને છેતરું છું તો અહીંયા મેં ખોટા નામે ઠગાઈ કરી કહેવાય ધારો કે મેં તમને કીધું છે કે ભાઈ ફલાણી ફલાણી ભરતી આવે છે અને હું

ખોટા નામે ઠગાઈ કરી ગણાય ખોટા નામે ઠગાઈની શિક્ષા કલમ ચારસો ઓગણીસમાં છે અને હવે ચારસો વીસમાં કીધું છેતરપિંડી આ પૂછાઈ ગયેલી કલમ છે છેતર પિંડી છેતરપિંડી એટલે એ પણ ઠગાઈની જ કલમ છે જ્યારે કોઈ કિંમતી જામીનગીરી સંદર્ભે ઠગાઈ થાય છે તો કઈ કલમ ચારસો વીસ લાગશે કઈ લાગશે ચારસો વીસ ઘણી નથી કહેતા કે ભાઈ એ તો ચારસો વીસ છે તો એ ચારસો કલમ હતી અને હવે બાકીના અગત્યના અહીંયા જે કન્સેપ્ટ બાકી હતા કે દુર્વિનિયોગ એટલે કોઈ વ્યક્તિની મિલકતનો તમે દુરુપયોગ કરો છો તેને એને કહેવાય પણ જો મૃત્યુ પામેલી વ્યક્તિની મિલકતનો દુર્વિનિયોગ કરવામાં આવે તો કઈ કલમ હેઠળ સજા થાય ચારસો ચાર હેઠળ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું એ સમયે એના કબજામાં કોઈ મિલકત છે ઘરેણા છે એ ઘરેણા હજી સુધી કોઈને એને આપ્યા નહોતા અને કોઈ વ્યક્તિ એનો ઉપયોગ કરવા લાગે છે તો અહીંયા મૃત્યુ પામેલી વ્યક્તિની મિલકતનો દુર્વિનિયોગ કર્યો ગણાય એ ચારસો ચાર હેઠળની શિક્ષાને પાત્ર ગુનો ગણાય છે ભારવાહક વગેરે એ ગુનાહિત વિશ્વાસઘાત કરવા બાબત તો ચારસો સાતમાં કીધું કે ધારો કે કોઈ કુરિયરવાળો વિશ્વાસઘાત કરે છે કોઈ કુરિયરવાળો એ તમારી મિલકતનો દુરુપયોગ કરે છે દુર્વિનિયોગ કરે છે તો કઈ કલમ ચારસો છે અને રાજ્ય સેવક ગુનાહિત વિશ્વાસઘાત કરે તો કઈ કલમ ચારસો નવ છે કોઈ રાજ્ય સેવક છે એ બારોબાર તમારી જમીનના કાગળિયા બનાવી નાખે અહીંયા એની સાથે બીજો ગુનો પણ આવશે હું ખાલી તમને ગુનાહિત વિશ્વાસઘાતની જ વાત કરું છું એમનો કહેતા કે સાહેબ ખોટા દસ્તાવેજ ને બધું નહીં આવે એ બધું આવશે બધું આવશે પણ અત્યારે મારે તમને આ જ કન્સેપ્ટ સમજાવવાનો છે એટલે હું એક પૂરતી જ સીમિત રાખીશ એટલે અહીંયા કોઈ એવું ન સમજતા કે અહીંયા ગુનો ઓલો પેલો હતો દસ્તાવેજનો સાહેબ એ આ કીધું અહીંયા મેં તમને કીધું એ પરફેક્ટ છે જ્યારે દસ્તાવેજ વિશે હું ટેબલ બનાવું છું ત્યારે હું તમને એ ભણાવી દઈશ સમજાય છે મિત્રો તો ચારસો નવ છે અને હવે તમારે મને કમેન્ટમાં એક જવાબ આપવાનો છે ધારો કે કોઈ સ્થળે એક્સિડન્ટ થયું કોઈ સ્થળે એક્સિડન્ટ થયું છે હવે એક્સિડન્ટ થયું એટલે એ સ્થળ પર કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હવે એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને એ વ્યક્તિએ સોનાનો ચેઇન પહેરેલો હતો અને હવે અન્ય કોઈ વ્યક્તિ આ સોનાનો ચેઇન લઈને નીકળી ગયા તો અહીંયા કયો ગુનો કર્યો ચોરી મિલકતનો દુર્વિનિયોગ કયો ગુનો કર્યો ગણાય કમેન્ટમાં તમે જવાબ આપશો આશા રાખું છું મિત્રો કે ત્રણે ત્રણ કન્સેપ્ટ આપ લોકોને ક્લિયર થઈ ગયા હશે હા થોડો વિડીયો લાંબો થયો પણ ચિંતા નથી કારણ કે કન્સેપ્ટ પકડવો એ મહત્વની બાબત હતી તો મિત્રો તમે યુવા કરિયર એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો જેથી કરીને તમે આ લેક્ચર સિરીઝનો આગળ ઉપર નિયમિત રીતે લાભ મેળવી શકો તો મિત્રો મળીએ આવતીકાલે સાડા નવે કાયદાના એક નવા ટેબલ સાથે ત્યાં સુધીમાં મસ્ત તૈયારી કરો અને આ ટેબલોનું રિવિઝન કરતા રહેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત